આ તરફ વિદેશોમાં ફસાયેલા ભારતીયોની વતન વાપસી માટે કેન્દ્ર સરકાર સમુદ્ર સેતુ મિશન અને વંદે ભારત મિશન ચલાવી રહી છે, ત્યારે રવિવારના રોજ ભારતીય નેવીના આઈએનએસ જલાશ્વ જહાજ દ્વારા સમુદ્ર સેતુનું બીજા તબક્કા અંતર્ગત 700 જેટલા ભારતીયોને શ્રીલંકાના કોલંબોથી ભારત માટે રવાના થરાયું હતું. આ જહાજ ભારતીયોને લઈને તમિલનાડુના તુતીકોરન પહોંચ્યું, ત્યારબાદ આઈએનએસ જલાશ્વ ભારતીયોને લેવા માટે માલદીવ્સ રવાના થશે. જલાશ્વ અત્યાર સુધીમાં વિદેશમાંથી 1,286 લોકોને પરત લાવી ચૂક્યું છે. કોલંબો ખાતેના ભારતીય દૂતાવાસને જલાશ્વથી ભારતીયોની વાપસીનું કામ પૂર્ણ કરવાની જવાબદારી સોંપાઈ હતી, જેમાં શ્રીલંકાની નેવી અને સ્થાનિક અધિકારીઓ દ્વારા મદદ કરાઈ હતી. જલાશ્વ આ પહેલાથી પણ માલદીવ્સની રાજધાની માલેથી બે વખત ભારતીયોને પરત લાવી ચૂક્યું છે.